વેલકમ ટુ ફૂડ ગણેશા યુટ્યુબ ચેનલ. ધાણી અને મમરાનો ચેવડો બનાવવા માટે અહીંયા મેં ઘઉંના ચોખાના પાપડ યુઝ કર્યા છે, ઘરે બનાવેલા. તે સિવાય વાટકી જેટલા દાળિયા, ચણાના શિંગદાણા અને લીમડો યુઝ કરીશું. સૌથી પહેલાં આપણે ધાણી અને મમરા બંને વસ્તુ, મમરા અને ધાણીને ચારી દઈશું, જેથી ઝીણી ઝીણી અંદર વસ્તુ હોય તો એ નીકળી જાય. અને આ રીતે બરાબર ચોખ્ખા કરી દઈશું, જેથી સ્ટોન કે કાકરી કે કોઈ પણ વસ્તુ હોય તો એ આપણે ચોખ્ખું કરી શકીએ. કારણ કે આવી ઝીણી વસ્તુ ખાવામાં મજા ના આવે, વધારે પ્રમાણમાં આવે તો. તમારે આ રીતની ચાળણી લેવાની છે, અને આ જ ચાળણીમાં આપણે મમરા પણ સાફ કરી દઈશું, જેમ આપણે અત્યારે ધાણી સાફ કરીએ છીએ. તમે જોઈ શકો છો ટોટલ ધાણીનો આટલું બધું ઝીણો ઝીણો ભૂકો અને જે કચરો હોય રેતી એ નીકળી ગઈ છે. મમરાને પણ આપણે આ જ રીતે ચાળીને ચોખ્ખા કરીશું. એક તપેલામાં આપણે બે વાટકી જેટલું તેલ લઈશું. અહીંયા ધાણી કરવાની છે એટલે થોડું તેલ વધારે જોઈશે. ગેસ ઓન કરીને આપણે તપેલું મૂકીશું. આ એકદમ મોટું તપેલું છે, જેથી આપણને બરાબર મિક્સ કરતા ફાવે. સૌથી પહેલાં આપણે ચોખાના પાપડ તળી દઈશું. ચોખાના પાપડ માર્કેટમાં તૈયાર પણ મળે છે નાની નાની સાઇઝના. કરિયાણાની દુકાનમાં તમે પૂછશો તો તમને ઇઝીલી મળી રહેશે, જો તમે ઘરે ના બનાવ્યા હોય તો. અને આની રેસીપી, ચોખાના પાપડ બનાવવાની રેસીપી ઓલરેડી મેં અપલોડ કરેલી છે ફૂડ ગણેશા યુટ્યુબ ચેનલમાં. તો બસ આ રીતે પહેલાં ચોખાના પાપડ તળી દઈશું. 6-7 જેવા પાપડ તળાઈ જાય એટલે એ જ તેલમાં આપણે શિંગદાણા એડ કરીશું, સાથે જ દાળિયા એડ કરીશું અને લીમડો. આપણે તેલ એ રીતે જ લીધું છે કે આ એકના એક તેલમાં જ આપણે પહેલાં ચોખાના પાપડ તળ્યા, એના પછી આ બધું નાખ્યું, હવે એમાં જ આપણે ધાણી નાખીશું અને છેલ્લે મમરા નાખીશું. એટલે એક જ તેલમાં આપણે ચેવડો બનાવીશું. અને બીજી વસ્તુ, તમે આની અંદર સૂકા કોપરાના કટકા પણ નાખી શકો છો, પણ હું નથી નાખતી સૂકા કોપરાના કટકા. શિંગ ફૂટવાનો અવાજ આવે એના પછી આપણે, શિંગદાણા ફૂટવાનો અવાજ આવે એટલે એટલી સરસ સ્મેલ આવશે એટલે તમને ખ્યાલ આવી જશે કે શિંગદાણા ચડી ગયા છે. હવે અહીંયા હું 2 ચમચી હળદર એડ કરું છું, 2 ચમચીથી પણ થોડી વધારે હળદર એડ કરીશું આપણે તેલમાં જ, જેથી ધાણી છે જ્યારે આપણે ધાણી એડ કરીએ તો એકદમ એક રસ સરસ ધાણી એડ થઈ જાય. તો અહીંયા હું 400 ગ્રામ જેટલી ધાણી લઉં છું. વજન 400 ગ્રામ જેટલી ધાણી મેં લીધી છે, જેની વચ્ચે મેં 5-6 જેટલા પાપડ તળ્યા, 1 વાટકી જેટલા દાળિયા અને શિંગદાણા એડ કર્યા છે અને થોડો લીમડો એડ કર્યો છે. હજુ આપણે મીઠું અને મરચું એડ કરીશું. પહેલાં ધાણી બરાબર મિક્સ કરીશું. આપણે જે નોર્મલ મમરા વગાડીએ એના કરતાં ધાણીમાં થોડું તેલ વધારે જોઈએ છે, અને ધાણીને ચડતા પણ થોડો વધારે વાર લાગે છે મમરા કરતાં. 2 મિનિટ આ રીતે ધાણીને મિક્સ કર્યા પછી તેલ અને હળદર સાથે જ્યારે થોડી મિક્સ થઈ જાય એના પછી આપણે મમરા એડ કરીશું. ધાણી કરતાં મમરા હું અહીંયા અડધા જ એડ કરું છું, વધારે એડ નથી કરતી. ધાણી છે એના કરતાં અડધા જ મમરા અને આપણે બરાબર મિક્સ કરીશું. હું હંમેશા આવી રીતે એક જ વારનું તેલ લઉં અને એમાં જ ચેવડો બનાવી દઉં છું, જેથી ઘડી ઘડી શિંગદાણા તળીને બહાર કાઢવા, પછી ધાણી વગાડવી, પાછું એમાં ધાણી કાઢીને મમરા વગાડવા, પાછું અલગથી પાપડ વગાડવા, તો ઘણી વખત એ બહુ જ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ થઈ જાય છે. અને નાના બાળકો સાથે અથવા તો પછી જે જોબ કરતા હોય તો એના માટે થોડું કોમ્પ્લિકેટ થઈ જાય આ વસ્તુ. અને બીજી વસ્તુ, આમાં એક જ વાસણ બગડશે અને ચમચો બગડશે, એ સિવાય એટલા વાસણ કે એવું પણ નહીં બગડશે. આને સતત હલાવતા રહેવાનું, ને તો નીચે ચોંટી જાય. મમરા છે એટલે મમરા પહેલાં ચોંટી જશે. અને સતત મિક્સ કરતા રહીશું જ્યાં સુધી હળદર છે એ બધી જ જગ્યાએ દરેક ધાણી અને મમરા સાથે મિક્સ ના થઈ જાય ત્યાં સુધી.
છેલ્લે આપણે 2.5 ચમચી જેટલું મીઠું એડ કરીશું. આ જે મારી ચમચી છે થોડી નાની છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. આમાં ઘણા લોકો ગરમ મસાલો પણ એડ કરે છે, પણ આપણે ગરમ મસાલો કે એવું કશું એડ નહીં કરીશું. બધા જ ખાઈ શકે એ રીતની આપણે ધાણી બનાવીશું. ઘણી વખત એકલી ધાણી પણ તમે વગાડી શકો છો, એમાં ખાલી શીંગદાણા, લીમડો અને ધાણી બસ, એના સિવાય તમે કશું બીજું કોઈ જ વસ્તુ એડ નહીં કરશો, તેમ છતાં પણ ધાણીનો ટેસ્ટ એટલો જ સરસ આવશે. નેક્સ્ટ હવે આપણે દળેલી ખાંડ એડ કરીશું. દળેલી ખાંડ છે મિક્સચરમાં, તે સિવાય દળેલી સાકર પણ એડ કરી શકો છો. નાના બાળકો હોય તો તેમને તીખું અને મીઠું બંનેનો ટેસ્ટ વધારે મજા આવે, એટલે હું અહીંયા ખાંડ છે, દળેલી ખાંડ, દળેલી સાકર એ વધારે એડ કરું છું, 2 ચમચી જેટલું. પણ નોર્મલી જો ઘરમાં મોટા હોજો તો તે થોડી ઓછી પણ રાખી શકો છો ખાંડનું પ્રમાણ. તે સિવાય તમે શરૂઆતમાં જો હિંગનો ટેસ્ટ પસંદ હોય ધાણીમાં તો તે પણ બહુ જ સરસ લાગે, શરૂઆતમાં તમે હિંગ પણ એડ કરી શકો છો. બસ હવે ચેવડો એકદમ તૈયાર છે ધાણી, હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તેમાં આપણે પાપડનો ભૂકો એડ કરીશું. આ રીતે તમે ઘઉંના પાપડ પણ ઉમેરી શકો છો, અથવા તો ચોખાની સેવ પણ ઉમેરી શકો છો, જેને મમરી કહેવાય છે, પણ મારી જોડે ઘરે બનાવેલા ચોખાના પાપડ છે એટલે હું એડ કરું છું. અને છેલ્લે આપણે પાપડ ઉમેરીને બરાબર મિક્સ કરી દઈશું તેને. જો કદાચ કોઈ જ પાપડ ના હોય તો અડદના પાપડ પણ તમે તળેલા એડ કરી શકો છો, જો તમને પસંદ હોય તો, પણ ચોખાના પાપડ તો સરસ જ લાગશે. તો હોળી સ્પેશિયલી આ ચેવડો તમે જરૂર બનાવજો. કેવું લાગ્યું?